नमस्ते विद्यार्थी मित्रों चरण रचना वास्तविक कुछ में आपको स्वागत करती हूं आज आपके द्वारा चार वाले कहीं भी जिनका पाठ अगला हो आज आपके इन पाठ संग्रह के गुजराती जो इस पाठ का नाम छे तिरंगा झंडा तिरंगा झंडा है तो क्या पता पता नहीं खबर है सबसे तिरंगा झंडा है क्योंकि आप मुझे ध्वज से तिरंगो बराबर लेके तिरंगा झंडा में तिरंगा के तिरंगो के कैसे तो के मां ત્રણ રંગ છે કયા કયા તો કે કેસરી સફેદ અને લીલો અને વચ્ચે છે એ અશોક ચક્ર છે બરાબર એટલે તિરંગા એટલે કે ત્રણ રંગનો છે એટલે તિરંગા કહેવાય છે બરાબર તિરંગા ઝંડા એટલે કે આપણો જે રાષ્ટ્ર ધ્વજ છે એ બરાબર આજે આપણે આ પાઠમાં એના વિશે તિરંગા વિશે આપણે જોઈશું પહેલા પછી જે એના શબ્દ લખે છે એની સામે હું તમને ગુજરાતીમાં કહું છું હા કેસરી છે તો કેસરી નું બરાબર કેમ કે એ કલર નું નામ છે પછી છે હરા હરા એટલે કે લીલો પછી લીલા લીલા એટલે કે વાદળી બરાબર પછી શાન એટલે કે ગૌરવ સન્માન એટલે કે આદર અને ઈસ્કા ઈસ્કા એટલે કે કોનું પછી રંગ એટલે કે કલર અથવા તો રંગ બરાબર પછી તિરંગા એટલે કે ધ્વજ જ્યાંનો તિરંગો સેન્ટર છે તિરંગા એટલે કે ધ્વજ અથવા તો તિરંગો લીલા બરાબર હવે અહીંની લીલી લખી દીધું છે નીચે હું તમને એનું ગુજરાતી લખાવીશ યહો કિસકા ચિત્ર હે બરાબર તો કે યહાં એટલે કે આ કિસકા એટલે કોનું ચિત્ર એટલે ચિત્ર હે એટલે કે છે તો આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્નાર્થી દેવ છે યહાં કિસકા ચિત્ર હે એટલે કે આ કોનું ચિત્ર છે અથવા તો શેનું ચિત્ર છે આ ચિત્ર શેનું જવાબ તિરંગે ઝંડે કા ચિત્ર હે એટલે કે આ તિરંગો એટલે કે ધ્વજ ઝંડે એટલે કે ધ્વજ કા ચિત્ર હે આ તિરંગો તિરંગા સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હે તો કે સ્વતંત્ર એટલે કે આપણે જે આઝાદ થયા હતા એ સ્વતંત્ર ભારત નો ઝંડો છે આ સ્વતંત્ર એટલે કે આપણે આઝાદ થયા આઝાદ ભારતનો ઝંડો છે બરાબર યહાં અમારા રાષ્ટ્ર ધ્વજ હે એટલે કે આ અમારો રાષ્ટ્ર ધ્વજ છે આ અમારો બરાબર હવે આ જે અગાઉ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ અને આ તમારે એક વખત રબુક માં લખવાનું છે અને કાપી બુક માં પણ લખી નાખજો બરાબર છે હવે આગળનું જે બાકી છે આપણે પછી જોઈશું થેન્ક યુ